વિનય પંડ્યા, અમદાવાદની ગુફા યુનિવર્સિટી ખાતે આજે 6 કલાકારોનું અદ્ભુત શોનું આયોજન કરવામાં આવ્યું છે. બરોડાથી 6 આર્ટિસ્ટો આવ્યા છે. એમાં ફોટોગ્રાફી, પેઇન્ટિંગ્સ છે. નેચરલ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સાથે જોડાયેલા જીવનના એક વિષયને લઈ અને કલાકારોએ અદ્ભુત કામ કર્યું છે. જેમ કે એક આર્ટિસ્ટે પોતાના ગામના જે દ્રશ્યો છે એની મેમરીને લઈ અને એટલા સરસ એણે ચિત્રો ઊભા કર્યા છે. એના જે લેયરો છે એને ક્રિએટ કર્યા છે. તો બીજા જે ભાઈ છે એમણે પોતે જાતે કાગળ બનાવી એને કાગળના જ રંગો, જે રેડ કલરના કાગળ હોય તો લાલ કલરના કાગળનો પલ્પ બનાવી તેના લેયરો દ્વારા લાલ કલર, એવી રીતે જુદા જુદા રંગો જે આપણા એ રહી અને કાગળના જ રંગોને યુઝ કરી અને અદ્ભુત દરિયાના મોજા છે, ફાર્મ છે અને સ્કાયને સુંદર રીતે ક્રિએટ કર્યા છે. તસવીરકાર ભાઈએ પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી મળેલા ફ્રૂટ્સ એને વિષય લઈને એટલા સુંદર તેના અમૂલ્ય જે પલ હોય છે એને કેમેરામાં કેદ કરી અને રજૂ કર્યા છે. તો એક આર્ટિસ્ટે પોતાના ફેમિલી અને ફેમિલી સાથેના મિત્રો, એ લોકોના જે માનસ હોય છે, એની પ્રકૃતિ હોય છે, એ લોકોની રહેવાની વાત કરવાની જે ઢાળ હોય છે એને લઈ અને એને સ્પેસ સાથે ક્રિએટ કરી અને સુંદર ચિત્રો બનાવ્યા છે. તો આ પ્રદર્શન 10 તારીખ સુધી, રવિવાર સુધી જોવા મળશે 4-8. તો આપ આવો અને માણો. અભિન વેરી વેરી યંગ આર્ટિસ્ટ, ખાસ કરીને કલા સંગ્રહ 2 આ સિરીઝનો બીજો સંગ્રહ અમદાવાદમાં, વડોદરા જે કલાની નગરી, સંસ્કારની નગરી તરીકે ઓળખાય અને ત્યાંથી જે આર્ટિસ્ટોને લઈને વિજયભાઈ અને એમની ટીમે અહીંયા લાવ્યા છે, ત્યારે પહેલી વાર તો એ કહું કે હું ઘણા બધા ઉદઘાટનમાં ગયો છું. પહેલી વખત હું પણ એક કલાનો જીવ છું. 1993 અભિસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં મેં મારું ફોટોગ્રાફીનું એક્ઝિબિશન કરેલું. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ગુજરાત સ્ટેટે ઉદઘાટન કરેલું અને એમાં જે હું 1989 એક સ્ટુડન્ટ તરીકે 10 દિવસ માંડું રહ્યો અને માંડુમાં તબેલા મહલનો જે ચોકીદાર છે એના ઘરે જ રહેવાનું, ત્યાં જ ખાવાનું અને ઓલમ્પસ હાફ ફ્રેમ કેમેરો રાખવું, કારણ કે 36 ફોટા પડે પૈસા બહુ હોય એટલે 72 મારા ક્લિક્સ જોઈએ અને એ બધા ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ, હજી પણ મારી પાસે એની નેગેટિવ છે. એ દિવસની ફરીથી એક યાદ તાજી થઈ. હું દિનેશ પ્રજાપતિ, બરોડાથી માસ્ટર પાસ આઉટ કર્યું 2017. મારું કામ હેન્ડમેડ પેપરમાં છે, જે હું પલ્પ પેઇન્ટિંગ તરીકે બી કામ કહેવાય અને જે અત્યારે પડતું પલ્પ પેઇન્ટિંગ છે, ઓન્લી ફોર પલ્પ પેઇન્ટિંગ, જેમાં હું કલર્સ યુઝ નથી કરતો, અલગ અલગ કલર્સના પલ્પથી જ હું પેઇન્ટિંગ કરું છું, જે રીતના બહુ યુનિક છે અને એની પ્રોસેસ બહુ લેન્ધી છે, બટ એની જે ક્વોલિટી છે બહુ એસિડ ફ્રી પેપર તૈયાર થાય છે. મારું નામ કિરણ કુમાર રોય છે. હું વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છું, પણ શોખ અને પેશનને લઈ અને હું ફોટોગ્રાફી શરૂ કરી છે અને હું વિચારું છું કે ટફેસ્ટ અને જે ઇઝીએસ્ટ મીડિયમ છે, સબ્જેક્ટ છે ફોટોગ્રાફી, અમારાથી નેચર છે. તો આજના સમયમાં મારા બધા જ ફોટોઝ નેચરને અનુલક્ષીને રાખેલા છે. રિસેન્ટલી હું ફોટોગ્રાફી પણ શરૂ કરી છે, એની થોડીક ઝાંખી તમને આ એક્ઝિબિશનમાં દેખાશે. જમોળ છે, હું ભાવનગરથી છું. મારું કામ છે અલંગસી બ્રેકિંગ યાર્ડ ઉપર. મારું જે કલર ટોન્સ સબ્જેક્ટ, લાઈક આઈ એમ રિપ્રેઝેન્ટ સેલ્ફ બાય એઝ અ શિપ મેટાફોરિકલ, એટલે હું એની ઉપર કામ કરું છું. મારી કલર પ્લેટ, સ્ટોન્સ, રેટ્રાઈવ, એમ્બાકમેન્ટ, આવા બધા મારા અલગ અલગ પ્રકારના કામ છે બધા. મેરા નામ પાયલ હૈ ઓર મેં બરોડા સે હું ઓર યે શો મેં જો કામ લગા હૈ યે સારા મેરે ગાંવ કી મેમરી કે ઉપર હૈ ઓર મેં ઓઇલ કલર સે કરતી હું ઓર લેયર બાય લેયર કામ ચલતા હૈ
तो जो जहाँ से स्टार्ट होता है और एंड जो फिनिश होता है वो बहुत अलग होता है, और वो सारा का सारा रेफरेंस मेमोरी से लिया हुआ होता है। तो ये सारा का सारा मेरे गांव का इमेज है जो शायद मैं दोबारा से रिलिव या रिवाइव करना चाहती हूँ। हाँ हेलो, मारू नाम माधव व्यास है, हूँ अत्यारे फाइन आर्ट्स बरोड़ा थी प्रिंट मेकिंग में मास्टर्स कर रहा छूँ। हूँ बेसिकली इंडियन मिनिएचर पेंटिंग ने जो टेक्निक छे ट्रेडिशनल एना थी इंस्पायर्ड छू, अने एना कम्पोजिशन अने टेक्निक्स थी इंस्पायर्ड छू। हूँ मारा फेमिली अने फ्रेंड्स ना जे ह्यूमन फिगर्स छे मारी अराउंड एनी आसपासनी स्पेस ए बन्ने ने लईने काम करूँ छू, एमना बिहेवियर अने स्पेस साथेना रिलेशन। હું વિજય રોય આર્ટિસ્ટ છું અને આ મારા મિત્રો બરોડાથી જે આર્ટ શો લઈને આવ્યા છે એ બહુ જ સુંદર છે, અને એને સપોર્ટ કરવા માટે પ્લીઝ તમે પણ તમારા એક સમય કિંમતી સમય નીકાળીને જરૂર આ આર્ટ શો જોવા આવશો તેવી અભિલાષ. થેન્ક યુ.